નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસની અંદર તો ચાલો મિત્રો આજે આપણે વાત કરવાની છે એક સરકારની સરસ મજાની સરકારી ભરતીની આ ભરતી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે જે માત્ર મહિલા ઉમેદવારો માટેની જ આ ભરતી છે તો આપણે આ વિડીયોની અંદર જરૂરી લાયકાત પોસ્ટ કુલ જગ્યા પગાર ઉંમર મર્યાદા સિલેબસ ફી અને જરૂરી ડોક્યુમેન્ટ તથા ફોર્મ ભરવાની તારીખ વિશે તમામ માહિતી મેળવીશું અને એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને કરી ઉપર જરૂરથી ક્લિક કરી દેજો જેથી અમે મૂકીએ રહે પોસ્ટનું નામ જોઈએ તો કે મુખ્ય સેવિકાની પોસ્ટ ઉપર આ ભરતી આવી છે અને આ પોસ્ટમાં ફક્ત મહિલા ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે કુલ જગ્યાની વાત કરીએ તો કે બસો ને પચીસ જગ્યા છે જે કુલ ભરવા એક જગ્યા છે અને અમારી ટેલિગ્રામ ચેનલમાં એની પીડીએફ મૂકી છે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે એ તમે ટેલિગ્રામ ચેનલમાં જઈને જોઈ લેજો જરૂરી લાયકાત વિશે જોઈએ તો કે નવા ઠરાવ મુજબ જે આ બેચલર ડિગ્રી છે એ નવા ઠરાવ મુજબ ઉમેરવામાં આવી કયા કયા વિષયના ઉમેદવારો ફોર્મ ભરી શકશે એની માહિતી જોઈએ તો કે હોમ સાયન્સ એટલે કે ગૃહ વિજ્ઞાન પછી સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર પછી આવશે સ્કિલ ડેવલપમેન્ટ એટલે બાળ વિકાસ પછી આવશે ન્યુટ્રીશન એટલે કે પોષણનો વિષય હોય એને અને સોશિયલ વર્ક આ તમામ વિષય ધારો કે કોઈ માસ્ટર ડિગ્રી હોય અથવા તો બેચલર ડિગ્રી હોય એ તમામ ઉમેદવારો આ ફોર્મ ભરી શકશે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું ફરજિયાત છે એટલે કે તમે ત્રિપલ સી કરેલું હોવું ફરજિયાત છે અને ગુજરાતી અને હિન્દી ભાષા આવડવી પણ ફરજિયાત છે પછી જોઈએ તો કે ઉંમર મર્યાદા ઉંમર મર્યાદામાં આવશે અઢાર થી છત્રીસ વર્ષની તમામ મહિલા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે પ્લસમાં છે ગુજરાત સરકારના નીતિ નિયમ પ્રમાણે જે ઓબીસી એસસી એસટી ને છૂટછાટ મળે છે એ મળવા પાત્ર રહેશે પરીક્ષા ફી ની વાત કરીએ તો કે એસસી એસટી ઓબીસી ઈડબલ્યુ એસ અપંગ ઉમેદવારો એક સર્વિસમેન હોય એ લોકોને કોઈ જાતની ફી ભરવાની નથી માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારોને માત્ર સો રૂપિયા ફી ભરવાની છે જે ઓનલાઈન પણ ભરી શકશો અને તમારે નજીકના પોસ્ટ ઓફિસમાં જઈ ચલણ કાઢી અને રૂબરૂ જઈ પોસ્ટ ઓફિસમાં પણ તમે ફી ભરી શકશો પરીક્ષા પદ્ધતિમાં સિલેબસ જોઈએ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન એના વીસ પ્રશ્નો આવશે પછી અંગ્રેજી ભાષા અને વ્યાકરણ એના પણ વીસ પ્રશ્નો આવશે પછી શૈક્ષણિક લાયકાતને લગતા અને મુખ્ય સેવિકાનું જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો એ પંચોતેર પ્રશ્નો આવશે કુલ એકસો પચાસ પ્રશ્નો આવશે અને પરીક્ષાનો સમય રહેશે નેવ મિનિટનો આ રીતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે પછી પગાર ધોરણ વિશે જોઈએ તો કે મહિનાનો વર્ષ ફિક્સ પગાર તરીકે આપવામાં આવશે પછી જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોશે એના વિશે વાત કરીએ તો કે માર્કશીટ જાતિનો દાખલો નોન ક્રિમિનલ ઈડબ્લ્યુ નો પ્રમાણપત્ર આધાર કાર્ડ ફોટો સહી મોબાઈલ નંબર જે કાયમી તમારે રાખવાનો હોય એવો નંબર ફોર્મમાં નાખવો પછી ઈમેલ આઈડી એ પણ કાયમી તમે જે યુઝ કરતા હોય એવું ઈમેલ આઈડી નાખવું આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે આ ફોર્મ તારીખ ત્રીસ ત્રણ બે હજાર બાવીસથી ચાલુ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર ચાર બે હજાર બાવીસ રહેશે વેબસાઇટ વિશે જોઈએ તો કે સરકારની જ વેબસાઇટ છે ઓજસ પોર્ટલ ઉપર જઈ તમે જાતે પણ ફોર્મ ભરી શકશો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એ કોઈને ફોર્મ ભરવા હોય તો ભરી શકે